કેમ છો દર્શક મિત્રો, મજામાં. હું છું કનક સંઘવી અને સંઘવી કિચનમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને બતાવીશ રહેતા મરચાની રેસીપી. રહેતા મરચાની સામગ્રી માટે જોઈશે 100 ગ્રામ તીખા લીલા મરચા, 1 નંગ લીંબુ, 1/2 ટેબલસ્પૂન હિંગ, 2 ટેબલસ્પૂન રાઈના પુરિયા, 1/2 ટેબલસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર મુજબ તેલ. મરચાને મેં અગાઉથી પાણીમાં સાફ કરી અને કોરા કરીને રાખ્યા છે. હવે આપણે મરચાની દાંડીને કાપી દઈશું. મરચાની દાંડી કપાઈ જાય ત્યારબાદ મરચાના 2 કટકા કરી અને વચ્ચેથી ચીરો પાડી અને આવી જ રીતે બધા મરચા સમારવા. હવે આપણા મરચા સમારાઈ ગયા છે અને હવે આપણે તેને 1 બાઉલમાં લઈશું. હવે આપણે તેમાં હળદર નાખીશું, મીઠું નાખીશું, અને સરખું મિક્સ કરીશું. અને મરચાને 1 થી 1.5 કલાક રાખી મૂકવાના છે. મીઠું નાખી અને 1 થી 1.5 કલાક રાખવાથી મીઠાનો સ્વાદ મરચામાં ચડી જાય છે અને તીખાશ પણ થોડી ઓછી થઈ જાય છે. અને હળદર નાખવાથી મરચા કાળા પડતા નથી, જેથી આપણે મરચાને 1 મહિના સુધી સાચવી શકાય છે. હવે આપણે તેને ઢાંકી દેશું અને 1 થી 1.5 કલાક રાખીશું. 1.5 કલાક થઈ ગઈ છે. આપણે હવે મરચાને જોઈ લેશું. મરચામાં આપણે મીઠું નાખેલું હતું તેનું પાણી છૂટેલું છે. આ પાણીને આપણે નિતારી લઈશું. પાણી નિતાર્યા બાદ 1 ચોખ્ખા કપડા પર મરચા પાથરવા. આવી રીતે મરચા પોળા કરી એક એક અલગ અલગ કરી અને સુકવવા. 7 થી 8 કલાક પંખા નીચે સુકવવા દેવું. હવે આપણા મરચા સુકાઈ ગયા છે. હવે આપણે 1 બાઉલમાં એને ટ્રાન્સફર કરીશું. હવે આપણે મરચામાં બાકીનો મસાલો ઉમેરીશું. હવે હિંગ નાખીશું, રાઈના પુરિયા નાખીશું, તેલ નાખીશું અને બધું મિક્સ કરીશું. હવે આપણે મરચામાં લીંબુ નાખીશું. લીંબુના મેં નાના ટુકડા કરી અને બીયા કાઢી રાખ્યા છે. હવે આપણે તેમાં નાખીશું અને મિક્સ કરીશું. લીંબુ નાખવાથી મરચા ફ્રેશ રહેશે અને ખટાશ પણ સારી આવશે. હવે આપણા રાયતા મરચા તૈયાર છે અને હવે આપણે તેને સર્વ કરીશું. મરચાને આપણે એર ટાઈટ જારમાં સ્ટોર કરીશું.
જેથી ફ્રીજમાં એક મહિનો સારા રહે છે. દર્શકો, આ મરચા તૈયાર છે. આ મરચાને આપણે ફરસાણ, થેપલા, પરાઠા અને રોજિંદી કોઈ પણ વાનગીમાં ખાઈ શકાય છે. તો આ ચટપટા અને ટેસ્ટી મરચા જરૂરથી બનાવજો. દર્શકો, તમને આ રેસિપી પસંદ આવી હોય તો નીચે લાઇકનું બટન દબાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. હવે આપણે મળીશું નવી રેસિપી સાથે. આવજો, બાય.